वीआईपी रोड पर आवेल जवाहर फळियामां रहता लोकोने वडोदरा म्युनिसिपल कोर्पोरेशन तरफथी तेमना मकानो 5 दिवसनी अंदर दबाणो दूर करवा जणावता नाराज रहेवासीओनो मोर्चो पालिकानी वडी कचेरी खाते पहोंच्यो हतो, तेमज मेयरने रजूआत करी हती। वडोदरा शहेरमां वीआईपी रोड पर आवेल जवाहर फळियामां रहता लोकोने वडोदरा म्युनिसिपल कोर्पोरेशन तरफथी તેમના મકાનો 5 દિવસની અંદર દબાણો દૂર કરવા જણાવતા નારાજ રહેવાસીઓનો મોરચો પાલિકાની વડી કચેરી ખાતે પહોંચી જઈ મેયરને રજૂઆત કરી હતી। વીઆઈપી રોડ પર ટીપી સ્કીમ નંબર 7 ના ફાઇનલ પ્લોટ નંબર 156 માં લગભગ 50 વર્ષથી 45 જેટલા મકાનો આવેલા છે અને પરિવારો વસવાટ કરે છે, ત્યારે પાલિકા દ્વારા આ દબાણોને નોટિસ આપી 5 દિવસની અંદર દબાણો દૂર કરવા જણાવતા નારાજ સ્થાનિકો દ્વારા पालिका पहुंची जाए पूर्व विपक्षी नेता चंद्रकांत श्रीवास्तव ने रजूआत करी हती। चंद्रकांत श्रीवास्तव द्वारा लोगों की वेदना समझी स्थानिक लोगों ने साथे राखी मेयर केवल रोकड़िया ने परिस्थिति थी माहितगार करता मेयर द्वारा विगत मेळवी योग्य चर्चा करी मानवता ना धोरणे कार्यवाही करवानी खातरी आपी हती। फाइनल प्लॉट जरे आपवामां आव्यो छे त्यारे कब्जो सोंपी दीधो छे। आ लोको 50 वर्षथी रहे छे एटले मालिक जी हसे एने चालाकी थी आ झूपड़ा बताड़िया दूर होय, नहीं तो झूपड़ा जो बताड़ा होय ने तो फाइनल प्लॉट त्या फाड़वे नहीं। एटले होशियारी थी गरीब माणस ने रंजाड़वानुं जे कावतरुं वर्षो पहला कर्युं छे अने एमने बेघर करवानी जे पद्धति अपनाई छे जे मालिके एनी सामे मारो वांधो छे, सखत वांधो छे। આમ તો 5 દિવસનું કહીને ગયેલા પણ મેયરશ્રી પાસે મેં આ લોકોની રજૂઆત કરવા ગઈને ભાઈ મેં હકીકત સમજાવી, ત્યારે ખાનગી પ્લોટ હોય તો કોર્પોરેશન કઈ રીતે એન્ટર થાય ને કઈ રીતે ખાલી કરાય એક મુદ્દો ઊભો થાય છે। અને તોય છતાં કદાચ એવું બન્યું હોય કે ફાઇનલ પ્લોટ તમને સોંપ્યું નથી એવા કાગળિયાઓ ગાયબ કરીને ફાઇનલ પ્લોટમાં આ લોકો ઘૂસી ગયા છે એવું બતાડીને આ લોકોને ખાલી કરવાની નોટિસ આપી છે, જેની સામે બી મારો વાંધો છે એમની હકીકત સાંભળે અને જે ફાઇનલ પ્લોટ છે અને જે ખાનગી છે એના માટે મેયરશ્રીને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે એમને અધિકારીને પૂછ્યું તો એવું કહેતા કે વર્ષો પહેલાં કંઈ થોડાક ઝૂંપડા હતા, 35 કે 40 ઝૂંપડા હતા, એ 35 કે જેટલા ઝૂંપડા હતા એમને બીએફપીપીમાં મકાન આપી દે છે, પણ કઈ રીતે? જ્યારે પ્લોટ જ ખાનગી છે તો તમે કઈ રીતે એની અંદર આપી શકો છો? પણ મેયરશ્રીને જ્યારે રજૂઆત કરી અહીંયા ધારણા આપી છે કે હમણાં થોડા દિવસ રહેવા દો, પછી એના ઉપર ચર્ચા વિચારણા કરીશું અને એમના માટે જે ન્યાયિક નિર્ણય હશે કુદરતના ન્યાયના સિદ્ધાંતમાં જે નિર્ણય હશે તે કરવામાં આવશે એવી બાંયધરી આપી છે। અને તેમ છતાં 2-4 દિવસ પછી શાંતિથી બેસી એમની જોડે ચર્ચા વિચારણા કરી આ ગરીબોને ન્યાય મળે, એમને ઘર મળે, એમના પરિવાર ઉજળે નહીં તે પ્રમાણેની વ્યવસ્થા કરવા માટે ફરીથી મેયરશ્રીને મળીશું અને અધિકારીને મળીશું। અમે ન્યૂ વીઆઈપી રોડ પર જવાહર ફળિયામાં અમારે તાત્કાલિક મોડી કાઢી 2 વર્ષ પહેલાં પણ અમને મકાન જે મળ્યા છે કિશનવાડી મૂળાના અમે રોવા લાગ્યા, તિરાડો પડી ગયો મકાનની અંદર, તો અમને એવું કહેવા માંગે છે અમને કોઈ બીજી જગ્યાએ ફાળવી ના આપો, જે જગ્યા અત્યારે છે એ દેવા લાયક પણ નથી, તમે આવીને ચકાસણી કરી શકો છો અધિકારીઓને કહીએ છીએ અમે, તો અત્યારે હાલ પૂરતું અમારું હમણાં દોડવાનું બંધ રાખો અને અમને કંઈ વ્યવસ્થા સારી કરી આપો એવું કહેવા માંગીએ છીએ। કેટલા મકાનો છે? 45 મકાનો છે એટલે 45 પરિવારો છે, 2-2, 3-3 ફેમિલીની અંદર રહે છે, અને જવાબ ફળિયામથી અને અમે મકાનની રજૂઆત કરવા આવ્યા છે અને ગટ્ટુભાઈને સાથે લઈને આવ્યા છે। શું રજૂઆત? શું છે? અમારે કે અમારા મકાનો અહીંયા ફાળવી આપો, અમે આટલા વર્ષોથી રહીએ છીએ। કોના દ્વારા તમને નોટિસ આપવામાં આવી છે કે કઈ રીતનું તમને જણાવવામાં આવ્યું? એ જ ખબર જ નથી, કોઈ ગવર્નમેન્ટનો સિક્કો પણ નહીં, કંઈ જ નહીં આપવામાં આવ્યું છે કે 5 દિવસમાં તમે ઘર ખાલી કરી દો ને તો તમારું ઘર તો સામાન સાથે તોડી નાખવામાં આવશે, આજે જેવું બોલીને ગયા છે, નથી આવે એવું કોઈ ના, કંઈ જ નહીં, અમે પૂછીએ તો કે અમે તો મોકલ્યા છે એટલે અમે આવીએ છીએ, ખાલી મૌખિક જાણ કરીને ગયા, હા બસ 45 વર્ષથી રહીએ છીએ સર, અને આ મકાન જે અમને કિશનવાડી વાળા આપે છે એક ફેમિલી બી રહી શકે એવા મકાનો નથી, તો અમે કેવી રીતે રહીએ? અમારી ફેમિલી બધા માણસની છે, ઓછામાં ઓછા 8-8 જણ છે, અમે બધા જ બૈરા કામ કરીને
ભજી ગયા છે, અમારા માથા ધણી બી નહીં, તમે કેવી રીતે ભજી ગયા? અમારા છોકરાઓ હજુ નાના છે, તમે કેવી રીતે જીવન કરીએ કેવું? અને આ બી ઝૂંપડા બી અમે કાટિયાવાળા છે, તો અમે લોકો બધા બહેરાઓ મહેનત કરી કરીને વ્યવસ્થિત ઘર કર્યા છે. અમે એ માગણી કરે કે અમને વ્યવસ્થિત જગ્યાએ સારા મકાનો આપો. કઈ જગ્યાએ આવેલું છે તમારા? કિશનવાડી. કિશનવાડી.